गुड मॉर्निंग। आज आपने इंग्लिश में ग्रामर नो एक्टिव एंड पैसिव वॉइस नो टॉपिक भणशुं। तो सौप्रथम एक्टिव एंड पैसिव वॉइस में तुम्हारे पांच नियम फॉलो करवाना है। तुम्हारे पांच नियम क्या क्या है? तो का पहला नियम छे कर्ता कर्मनु स्थान ने। बीजो नियम क्यों छे? तो के कर्म छे ते कर्ता नु स्थान ले। त्रीजो नियम कयो छे? तो के काळ प्रमाणे योग्य सहायकारक क्रिया करवी पड़े। काळ प्रमाणे योग्य सहायकारक क्रियापद मुकाय। चौथो नियम कयो छे? तो के क्रियापद नु भूत कृदंत नु रूप वपराय। भूत कृदंत नु रूप वपराय। भूत कृदंत એટલે કયું? તો કે વિત્રી ક્રિયાપદ નું ત્રીજું। પાંચમો નિયમ છે વાક્યના અંતે બાય દ્વારા કર્તા જોડવામાં આવે। હવે તમારે એક્ટિવ પેસિવ વોઇસ ના શીખવું હોય તો એના માટે મૂળ પાંચ નિયમ તમારે ખાલી યાદ રાખવાના છે। તો કે કર્તા કર્મનું સ્થાન લે, કર્મ કર્તાનું સ્થાન લે, કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મુકાય, ક્રિયાપદ નું ભૂતપ્રદન નું રૂપ વપરાય એટલે કે ભૂતપ્રદન નું એટલે ક્રિયાપદ નું ત્રીજું રૂપ વપરાય, વાક્યના અંતે બાય દ્વારા કર્તા જોડવામાં આવે। આ પાંચ નિયમ યાદ રાખ્યા પછી તમારે શું કરવાનું? તો કે તમને ખબર પડી જાય કર્તા કેને કહેવાય, કર્મ કેને કહેવાય, ક્રિયાપદ કેને કહેવાય। તો આપણે જોઈએ, આપણે એક ઉદાહરણ લઈએ અને એક્ટિવ વોઇસ નું એક વાક્ય આપણે લઈ લઈએ કે દર્શન પ્લેઝ ક્રિકેટ। એમાં કર્તા કોણ છે અને કર્મ કોણ છે એ કેવી રીતના ખબર પડે? તો કે કોણ પૂછવાથી જવાબ મળે ને તે કરતા હોય, શું અથવા કોને પૂછવાથી જવાબ મળે ને તે કર્મ હોય। હવે આપણે આ વાક્યમાં જોઈએ તો કે કોણ ક્રિકેટ રમે છે, તો આપણે શું જવાબ મળ્યો? દર્શન। તો એ શું હોય? કરતા। દર્શન શું રમે છે? તો કે ક્રિકેટ। તો એ શું હોય? કર્મ। હવે એ જે રમે છે એની ક્રિયા માટે જે શબ્દ વપરાણો કે રમવાની ક્રિયા માટે શું શબ્દ વપરાણો? પ્લે। તો એ શું કહેવાય? ક્રિયા। હવે આપણે એક્ટિવ વોઇસ ના વાક્ય છે એને પેસિવ વોઇસ માં ફેરવશું એટલે આગળ શું થશે? તો કે પેસિવ વોઇસ માં આપણે નિયમ પ્રમાણે આવ્યા છે, કર્મ છે તે કર્તાના સ્થાને આવે, કર્તા છે કર્મના સ્થાને આવે, એટલે કર્મ છે કર્તાના સ્થાને આવે, પેલા આવી જશે ક્રિકેટ। પછી કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયા પદ મુકાય। તો કે આ જે કાળ છે કયો છે? તો કે એસ કે એ સ્વરૂપ, સાદો વર્તમાન કાળ। સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ રૂપ આવે ઇઝ। ક્રિયાપદ નું ત્રીજું રૂપ એટલે પ્લેઇંગ નું ત્રીજું રૂપ શું થાય? ભૂતપ્રદન નું રૂપ। તો કે પ્લેઇંગ। વાક્યના અંતે બાય દ્વારા કર્તા જોડવામાં આવે, બાય કર્તા છે એટલે જોડવામાં આવે બાય દર્શન। હવે આપણે આ જોઈએ તો કે એવું તો કે કર્મ છે કર્તાના સ્થાને આવી ગયું, આ યોગ્ય સહાયકારક ક્રિયાપદ મુકાણું, આ ક્રિયાપદ નું ત્રીજું રૂપ એટલે કે વી થ્રી મુકાણું, આ છેલ્લે બાય દ્વારા શું થયું? તો કે કર્તા જોડવામાં। હવે આપણે આગળ જોઈએ તો કે કર્તા વિભક્તિ જે કર્મ વિભક્તિ ની જગ્યાએ જાય અથવા તો કર્મ વિભક્તિ જે કર્તા વિભક્તિ ની જગ્યાએ આવે તો કયા કયા ફેરફાર થાય? ધારો કે કર્તા વિભક્તિ માં આઈ હોય કે તમે કર્મ વિભક્તિ ની જગ્યાએ જાવ તો આઈ નું શું થઈ જાય? મી થઈ જાય, વી નું અસ થાય, યુ નું યુ થાય, ઇ નું ઇમ થાય, સી નું અર થાય, ઇટ નું ઇટ થાય અને દે નું દેમ થાય। આ બધા ફેરફાર છે એ કર્તા વિભક્તિ જે કર્મ વિભક્તિ ના સ્થાને જાય ત્યારે પણ થાય અને કર્મ વિભક્તિ છે એ કર્તા વિભક્તિ ના સ્થાને આવે ત્યારે પણ થાય। હવે આપણે બધા નિયમ જોઈએ તો આમાં ત્રીજો નિયમ હતો તો કે કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મૂકવું। તો તમને કેમ ખબર પડે કે કયા કાળમાં કયું સહાયકારક ક્રિયાપદ આવે? તો એના માટે જો આપણે એ કાળ પ્રમાણે ફેરફાર લખ્યા છે તો કે સાદો વર્તમાન કાળ હોય તો એમની સાર આવે સહાયકારક ક્રિયાપદ તરીકે, સાદો ભૂતકાળ હોય તો કયું આવશે? તો કે વોઝ વેર આવશે, હવે ચાલુ વર્તમાન કાળ હોય તો એમની સાર સાથે બીંગ આવે, ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વેર સાથે બીંગ આવે, પૂર્ણ વર્તમાન કાળ હશે તો હેવેર સાથે બીન આવશે, પૂર્ણ ભૂતકાળ હોય તો એન સાથે બીન આવે। એ ઉપરાંત સિમ્પલ મોડલ્સ માંથી કોઈ પણ હોય, સિમ્પલ મોડલ્સ કયા કયા છે? તો કે સેલ વિલ, શુડ વુડ, કેન પુટ, મે માઇટ અને મસ્ટ। આ બધા જે શબ્દો છે એ સિમ્પલ મોડલ્સ છે। હવે સિમ્પલ મોડલ્સ નું કોઈ પણ વાક્ય હોય તો એમાં શું આવશે? બી। હવે આ તમારે યાદ રાખવા માટે શું કરવાનું? તો કે તમારે જોવાનું કે વર્તમાન કાળ ભૂતકાળ સાદો હોય તો એની ઝાર આપણે જેવી હોય છે અને ભૂતકાળ હોય તો એની ઝાર નું શું થાય? તો કે એમનું એ ઝાર નું વોઝ વેર થાય, તો સાદો વર્તમાન કાળ ભૂતકાળ યાદ રહી ગયું।
હવે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ તો આપણે વાક્ય રચના જોઈ તો ખબર પડી જાય કે ચાલુ વર્તમાન કાળ નું વાક્ય હોય તો એમાં આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો આઈએનજી વાળું આવે ત્યારે તમારે બીંગ પાછળ આઈએનજી આવે એટલે યાદ રહી જાય તો કે આઈએનજી વાળું તમારે યાદ રાખવાનું કે બીંગ વાળું આગળ તો એની સાથે વોઝ વેરે એમના જે છે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળમાં હવે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ હોય તો તમે એની વાક્ય રચના ઉપર વાક્ય આપેલું હોય તો પૂર્ણ વર્તમાન કાળમાં હેવેઝ આવેલું હોય પૂર્ણ ભૂતકાળ નું વાક્ય હોય તો એમાં હેડ આવેલું હોય તો તમારે ખાલી એમાં અહીંયા એ જ યાદ રાખવાનું કે એમાં શું આવે તો કે બી આ પ્રમાણે એના સિમ્પલ મોડલ્સ હોય તો એમાં ખાલી બી મૂકવામાં આવે આ પ્રમાણે એક્ટિવ પેસિવ વોઇસ ના આપણે નિયમ બધા આજે ભણ્યા હવે આગળ આપણે શું કરશું તો કે એક એક કાર્ડ પ્રમાણે આપણે પ્રેક્ટિસ કરતા જશું કે સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળ ની પેલા પ્રેક્ટિસ કરશું પછી ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ની કરશું પછી પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ આવી રીતે એક એક કાર્ડ ની આપણે પ્રેક્ટિસ કરશું